મોરબીના વાંકાનેરના ઉમેસરિયા ગામની સહકારી મંડળીના પ્રમુખની વરણીની ચૂંટણીમાં ભારે હોબાળો થયો ત્યારે આ હોબાળા બાદ મારામારીની ઘટના બની. આ બનાવમાં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ કારમાં આગ ઝાંપી દીધી હતી. વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે આવેલી મેસરિયા જૂથ સેવા સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં કુલ 14 બેઠકો પૈકી બંને પેનલો પાસે 7-7 ઉમેદવારો હતા, જેને કારણે બંને પક્ષોએ પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પૂરી તાકાત લગાવ્યા બાદ આજે યોજાયેલી ચૂંટણીમાં એક પક્ષ દ્વારા સામેની પેનલના ઉમેદવાર માટે લોબિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ જતા મારામારીનો બનાવ બન્યો હતો. આ સાથે જ મારામારીના બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો વિફર્યા હતા અને મંડળી બહાર રાખેલી કારને આગ ઝાંપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હાલ મેસરિયા જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં સર્જાયેલો રાજકીય ગરમાવો, મારામારી, આગ ઝાંપવાના બનાવ વચ્ચે ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબરીના પાર સાથે ચૂંટણીમાં કેવા પરિણામો આવે છે તેના પર સહુની નજર છે.